નમસ્તે બાળકો, કેમ છો? હવે આપણે મચ્છર વિશેનો જે પાઠ શીખ્યો છે એમાં તમારે જો આઈડિયલમાં બધા પ્રશ્ન જવાબ છે, તો એની અંદર જો મોટા પ્રશ્ન છે તો કે મેલેરિયાથી બચવા શું કરવું જોઈએ, તો કે એમાં શું છે, તો કે ઘરમાં અને ઘરની આસપાસ મચ્છરનો ઉપદ્રવ ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. મચ્છર થયા હોય તેવા સંજોગોમાં લીમડાનો ધૂપ કરીને નાશ કરવો જોઈએ, કે લીમડાની ધુવાળી કરવી જોઈએ, અને શરીર ઉપર લીમડાનું તેલ કે મચ્છર ન કરે એવું ક્રીમ લગાડવું જોઈએ. આપણે કહીએ ને ઓડોમેસ લગાડતા હોય મચ્છર ન કરે એટલે, તો તેવું લગાડવું જોઈએ. જ્યાં કાદવ કીચડ થયો હોય ને તો ત્યાં વધુ સમયથી પાણી ભરાઈ રહેતું એવી જગ્યા સાફ કરવી જોઈએ, અને દવાનો પણ છંટકાવ કરવો જોઈએ. ઘરમાં અને ઘરની આસપાસની સ્વચ્છતા જળવાય તેની કાળજી રાખવી જોઈએ, અને સૂતી વખતે મચ્છરદાનીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. મેલેરિયાઓ થયો હોય ને કે મેલેરિયાના મચ્છર વધારે જગ્યાએ દેખાતા હોય ત્યારે એવું કરવું જોઈએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા શું કરવું જોઈએ, એટલે કે મચ્છર જ ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ, તો કે ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દેવું જોઈએ. ખાડાઓ એ બધા પૂરી દેવા જોઈએ, અગાઉથી જેમ વરસાદ આવે ને એ પેલા જ બધા ખાડાઓ એ બધા પૂરી દેવા જોઈએ, એટલે પાણી ભરાય નહીં. પછી આપણી પાણીની ટાંકો, કુલરનું પાણી બધું વારંવાર બદલાવતા રહેવું જોઈએ. પાણી ભરવાના વાસણો ચોખ્ખા રાખો તથા દર અઠવાડિયે સૂકવી દેવાના છે, અને કાદવ કીચડવાની જગ્યા તથા ખાબોચિયામાં કેરોસીન અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરતા રહેવાનું છે, એટલે કે જ્યાં મચ્છર થાય જ નહીં એમ. હવે માખીઓ કેવા રોગ ફેલાવે છે અને કેવી રીતે, તો કે માખીઓથી કી રોગ થાય છે, તો કે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો એવા રોગ થાય છે. તો કે માખીઓ ગંદા નાળાઓ, કચરાના ઢગલા, ખુલ્લા ઝાડા, પેશાબ, ઉલટી વગેરે ઉપર બેસી અને બીજી જગ્યા ઉપર બેસે છે, અને એના પગમાં રહેલા જંતુઓ ત્યાં ચોંટી જાય છે, અને તે ખુલ્લો ખોરાક અથવા કોઈ વસ્તુ ઉપર માખી બેસે છે, અને આ જીવાણુઓ ખોરાકમાં ભળે છે, અને જેનો ઉપયોગ કરવાથી તે આપણા શરીરમાં પહોંચે છે, એટલે આપણે રોગનું કારણ બની જઈએ છીએ. એટલે આવી રીતે માખી હોય છે ને એ રોગ ફેલાવે છે. તો આપણે એના પ્રશ્નના જવાબ જો સરખી રીતે વાંચવાના તો તરત જ યાદ આવી જશે. પછી એ જ રીતે જો તમને ટૂંકા પ્રશ્ન પણ આપેલા છે કે મેલેરિયાના લક્ષણો જણાવો, એટલે તમને કેમ ખબર પડે કે મને મેલેરિયા તાવ આવ્યો છે, તો કે એ કેવી રીતના ખબર પડે કે મેલેરિયા થયો છે, તો કે એમાં દર્દીને શું થાય છે, અચાનક જ ખૂબ ઠંડી ચડીને ઝડપથી તાવ આવે છે, પરસેવો વળે એટલે તાવ ઓછો થવા લાગે છે, દર્દીને અશક્તિ જેવું પણ લાગે છે. પહેલાના સમયમાં લોકો મેલેરિયાની સારવાર કઈ રીતે કરતા હતા, તો કે પહેલાના સમયમાં કઈ દવા નહોતી, એટલે કે સિનકોનાના વૃક્ષની સુકાઈ ગયેલી છાલનો પાવડર કરી અને તે પાણીમાં ઉકાળી ગાળી અને તે મેલેરિયાને જે દર્દી હોય ને દવા તરીકે આપતા હતા. તો કે મચ્છર કેવી રીતે રોગનો ફેલાવો કરે છે, તો કે મચ્છર રોગગ્રસ્ત વ્યક્તિને કરડીને તંદુરસ્ત વ્યક્તિને પણ કરડે છે, ત્યારે રોગગ્રસ્ત વ્યક્તિના જીવાણુ તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાઈ જાય છે, એટલે એકબીજાને કરડ્યા રાખે એટલે રોગ વધતો જાય છે. હવે ચિકનગુનિયાના લક્ષણો કેવી રીતના ખબર પડે, તો કે ચિકનગુનિયાના દર્દીને ગંભીર તાવ સાથે માથામાં અને સાંધામાં દુખાવો થાય છે, અને શરીરમાં ખૂબ જ કળતર થાય છે અને ચાલવામાં પણ તકલીફ પડે છે, એટલે એને ચિકનગુનિયા થયો કહેવાય. વ્યક્તિને પાંડુ રોગ થયો તેના પરથી કેમ ખબર પડી જાય છે, તો કે પાંડુ રોગ થયેલા વ્યક્તિનો ચહેરો ફિક્કો પડી જાય છે અને માથામાં દુખાવો થાય છે, સતત થાક લાગે છે, અશક્તિનો પણ અનુભવ થાય છે, અને આના લક્ષણો લોહીના રિપોર્ટ પરથી જ ખબર પડે છે. આ બધું વ્યક્ત કેમ ખબર પડે, તો કે આપણે લોહીની તપાસ કરવી પડે પછી જ ખબર પડે છે. પછી જો પોરા ક્યાં ક્યાં જોવા મળે છે, આપણે કહેતા ને ઓલા અંદર પાણીની અંદર જે મચ્છરના ઈંડા મુકાય, તો કે વધુ સમયથી એક જગ્યાએ ભરાઈ રહેતા પાણીમાં, એર કુલરના ભરાઈ રહેલા પાણીમાં, કાદવ કીચડવાળી જગ્યાઓમાં, બંધિયાળ તળાવોમાં, સોસ ખાડાઓમાં બધી જગ્યાએ પોરા જોવા મળે છે. તો તમારે આવી રીતના જે ટૂંકા પ્રશ્નો હોય ને વાંચતું જવાનું અને યાદ રાખતું જવાનું છે. પછી જો તમને આ બધા પ્રશ્નોની પીડીએફ મોકલી દેશું, એમાંથી જોઈ જોઈને લખવાના છે અને સાથે સાથે યાદ પણ રાખવાના છે કે જુઓ
મેલેરિયા અને ડેન્ગ્યુ ના લક્ષણમાં શું સામ્યતા છે? તો કે બેયમાં તાવ આવે અને નબળાઈ આવી જાય છે એમ. તો એવી રીતના કયા કયા ખોરાકમાં લો તત્વ હોય છે, આપણે પાઠમાં સમજ્યા હતા ને કે લીલા શાકભાજી ખાવાના, ફળ ખાવાના, કઠોળ ખાવા, અનાજમાં લો તત્વ વધારે જોવા મળે છે એમ. પછી બંધિયાર પાણીમાં શું જોવા મળે છે? તો કે જે બંધિયાર પાણી હોય એમાં શું હોય? માછલીના ઈંડા, બચ્ચા, મચ્છરના પોરા, મચ્છર, કચરો, લીલ, એ બધું બંધિયાર પાણીની અંદર વધારે જોવા મળે છે. તો અને મેલેરિયાના મચ્છરની શોધ કોણે કરી હતી? એ વૈજ્ઞાનિક કોણ હતું? તો કે રોનાલ્ડ રોસ. કીધું હતું ને કે આનું મેલેરિયા કે એ વૈજ્ઞાનિકનું નામ એમ, એને શોધ કરી હતી ને પેલા વેલા, સૌથી પેલા કે આ મેલેરિયાનો મચ્છર છે. તો તમારે આ રીતે પ્રશ્નના જવાબ વાંચવાના થશે. પછી એના લીધે વિકલ્પો આવશે, ખરા ખોટા, એના પાઠ જો વ્યવસ્થિત સમજાઈ જાય ને તો તમને બધું ફટાફટ આવડી જશે. અને જેવી પીડીએફ આવે ને એવું બધું તમારે સરસ રીતે બધું લખી લેવાનું, ખરા ખોટા છે અને પ્રશ્ન જવાબ બધા.